મિત્રો અગાઉ આપણે હિસાબી સમીકરણ ધંધા વ્યવહારોમાં ઉદાહરણ નંબર એક અને તેની પ્રસ્તાવના જોઈ હતી તો હવે આપણે ઉદાહરણ નંબર બે કે જેમાં વ્યવહારો કરવાની છે અને સમીકરણ આધારિત હિસાબો પણ તૈયાર કરવાના છે બરાબર તો સમીકરણ તો તમને યાદ જ છે એ બરાબર સી પ્લસ એલ બરાબર મિલકત બરાબર મિલકત બરાબર મૂળી પ્લસ દેવું બરાબર તો એમાં પહેલી જ આમનો છે કે રમેશ દ્વારા રૂપિયા બે વીસ હજાર રોકડા અને રૂપિયા દસ હજારનું ફર્નિચર લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો તો જો અહીંયા આપણે સંયુક્ત આમ નોંધ કરી શકીએ કે ધંધો શરૂ કરવા માટે કેટલો વીસ હજાર રોકડા લાવે છે અને દસ હજારનું ફર્નિચર પણ લાવે છે તો આપણે આમ નોંધ કરી શકીએ કે રોકડ ખાતે ઉધાર વીસ હજાર તે ફર્નિ ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર તે મૂડી ખાતે જમા ત્રીસ હજાર જો અહીંયા રોકડ આપણી વધી છે બરાબર વીસ હજાર અને ફર્નિચર પણ આપણું વધ્યું એટલે દસ હજાર કુલ મિલકત આપણી કેટલી થઈ ત્રીસ હજાર બરાબર તો આપણે અહીંયા કને સમીકરણમાં લખી શકીએ કે એ બરાબર રોકડ વીસ હજાર પ્લસ દસ હજાર ફર્નિચર એટલે ત્રીસ હજાર આપણી મિલકત થઈ બરાબર મૂડી આપણી કેટલી થઈ ત્રીસ હજાર દેવું આપણું કાંઈ જ નથી એટલે શૂન્ય બરાબર ત્યારબાદ બીજી આમ નોંધ છે કે રૂપિયા પાંચ હજાર બેંકમાં ભરીને ખાતું ખોલ્યું બરાબર બેંકમાં ભરી અને ખાતું ખોલ્યું તો આપણે રોકડ ઘટશે અહીંયા કેમ કે આપણે બેંકમાં ભરીએ છીએ બરાબર તો આપણે શું કરીશું બેંક ખાતે ઉધાર પાંચ હજાર તે રોકડ ખાતે જમા પાંચ હજાર તો અહીંયા બેંક સિલક વધશે અને રોકડ સિલક ઘટશે બરાબર તો રોકડમાંથી આપ વીસ હજાર હતા એમાંથી આપણે પાંચ હજાર

માલ તો કે ખરીદ ખાતે ઉધાર આઠ હજાર તે રાજેશ ખાતે જમા આઠ હજાર તો માલ સ્ટોક અહીંયા વધ્યો બરાબર આપણી મિલકત છે એ વધી પરંતુ દેવું કેટલા હજારનું થયું તો આઠ હજારનું તો આપણે અહીંયા જે મિલકતોમાં લખેલું છે પંદર હજાર રોકડ બેંક સિલક પાંચ હજાર ફર્નિચર દસ હજાર અને જે સ્ટોક ખરીદીના છે એ આઠ હજાર એટલે આડત્રીસ હજાર થયા મૂડી આપણી પાસે તો ત્રીસ હજાર જ છે તો સામે દેવું આપણી પાસે રાજેશનું કેટલું વધી ગયું આઠ હજાર તો ત્યારબાદ ચોથી આમનો છે કે રૂપિયા છ નો માલ રોકડેથી ખરીદ્યો જો અહીંયા હવે રોકડેથી ખરીદ કરે છે એટલે ખરીદ ખાતે ઉધાર છ હજાર તે રોકડ ખાતે જમા છ હજાર તો આપણે અહીંયા આપણી રોકડમાંથી ખરીદી કરીએ છીએ બરાબર ઉધાર ખરીદી નથી કરતા પરંતુ રોકડા ચૂકવીને કરીએ છીએ તો રોકડ આપણી ઘટશે અને માલ સ્ટોક છે એ વધશે તો પંદર હજારમાંથી આપણે છ હજાર બાદ કરીશું એટલે નવ હજાર થયા અને સ્ટોક પહેલાં આપણો હતો આઠ હજાર એમાં નવી ખરીદી છ હજાર એડ થશે એટલે આપણી પાસે ચૌદ હજાર એના થયા બેંક સિલકના પાંચ હજાર અને ફર્નિચરના દસ હજાર એટલે કુલ ટોટલ આપણી પાસે થયા આડત્રીસ હજાર તો મૂડી અહીંયા કને ત્રીસ હજાર જ છે દેવું રાજેશ નું આઠ હજાર બરોબર ત્રીસ હજાર એટલે આપણી પાસે હજાર નો માલ રૂપિયા નવ હજારમાં રમણ ઉધાર વેચ્યો જો અહીંયા પાંચ હજાર નો માલ હતો પરંતુ આપણે કેટલામાં વેચ્યો તો નવ હજારમાં બરાબર તો રમણ ખાતે ઉધાર નવ હજાર તે વેચાણ ખાતે જમા નવ હજાર અહિયાં લેણું વધ્યું બરાબર અહીંયા નફો થાય છે કેટલું તો આપણી પાસે સ્ટોક હતો મૂળ કિંમત હતી પાંચ હજાર તો એ પાંચ હજાર બાદ કરીએ એટલે નવ હજાર અહીંયા બાર આવી ગયા રોકડ આપણી પાસે નવ હજાર છે રમણનું દેવું વેચાણ કિંમત કેટલી નવ હજાર છે અને બેંક સિલક પાંચ હજાર ને ફર્નિચર દસ હજારનું બરાબર હવે મૂડી ખાતામાં આપણે મૂડી આપણી ત્રીસ હજાર છે પણ આપણને અહીંયા નફો થયો કેમ કે પાંચ હજારનો માલ આપણે કેટલામાં વેચ્યો નવ હજારમાં તો અહીંયા આપણને ચાર હજાર નફો થયો બરાબર તો એ નફો મૂડી ખાતામાં લખાશે એટલે મૂડી સાઈડ લખાશે એટલે આપણે એ ચોત્રીસ હજાર આયા અને દેવું તો આપણું આઠ હજાર જ છે એટલે ચોત્રીસ હજાર પ્લસ આઠ હજાર એટલે આપણી મિલકત મળી ગઈ બેતાલીસ હજાર બરાબર ત્યારબાદ છઠ્ઠો વ્યવહાર છે કે ત્રણ હજારનો માલ રૂપિયા છ હજારમાં રોકડને રોકડે વેચ્યો હવે જો અહીંયા રોકડે વેચ્યો તો ઓલો ઉધાર હતો હવે અહીંયા રોકડ વેચાણ થાય છે તો રોકડ ખાતે ઉધાર છ હજાર તે વેચાણ ખાતે જમા છ હજાર રોકડ વધી પરંતુ આપણો માલનો સ્ટોક છે એ ઘટ્યો તો રોકડ નવ હજાર હતી એમાં આપણે પ્લસ છ હજાર કરશું એટલે પંદર હજાર થયા અને સ્ટોક આપણી પાસે હવે નવ હજાર હતો એમાંથી ત્રણ હજાર બાદ કેમ કેમકે એ આપણી મૂળ કિંમત છે બરાબર એટલે આપણી પાસે વધ્યા છ હજાર લેણું એટલે કે દેવાદારો આપણી પાસે નવ હજાર છે અને બેંક લગભગ પાંચ હજાર છે ફર્નિચર પણ દસ હજાર એટલે કુલ ટોટલ આપણો એનો આવ્યો પિસ્તાલીસ હજાર અને મૂડી મૂડી તો આપણી ચોત્રીસ હજાર છે કે એ એક મૂડી અને વેચાણનો નફો થયો તો એ અને પાછો બીજો નફો થાય છે કે ત્રણ હજારની મૂળ કિંમત હતી વેચાણની પણ આપણે વેચ્યો કેટલો છ હજાર આપણને ત્રણ હજાર નફો થયો એટલે સાડત્રીસ હજાર કુલ ટોટલ મૂડીમાં આવ્યો તો દેવું તો આપણી પાસે આઠ હજાર જ છે એટલે સાડત્રીસ હજાર પ્લસ આઠ હજાર કરીએ તો આપણને પિસ્તાલીસ હજાર મળી જાય બરાબર હવે આપણે બીજું જોશું સાતમો વ્યવહાર કે રૂપિયા દસ હજારનો માલ રાજેશને પરત કર્યો એટલે ખરીદ પરત નોંધ થઈ બરાબર એ રાજેશ ખાતે ઉધાર એક હજાર તે ખરીદ પરત ખાતે જમા એક હજાર અહીંયા દેવું ઘટ્યું બરાબર અને સ્ટોક ઘટ્યો તો જો રોકડ આપણી પંદર હજાર છે સ્ટોક આપણી પાસે છ હજાર હતો એમાંથી આપણે એક હજાર બાદ કરશું સેના તો એ ખરીદ પરત છે એટલા માટે તો આપણો સ્ટોક કેટલો આવ્યો પાંચ હજાર લેણું એટલે નવ હજાર બેંક સિલક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર એટલે ચુમ્માલીસ હજાર આવી ગયું તો મૂડી આપણી પાસે કુલ ટોટલ કેટલી છે સાડત્રીસ હજાર પરંતુ આપણી પાસે દેવું આઠ હજારનું હતું એમાંથી માલ પરત આવ્યો હજાર રૂપિયાનો બરાબર આપણે ત્યારબાદ આઠમો વ્યવહાર છે કે રૂપિયા બે નો માલ રમણે પરત કર્યો રમણ રમણ છે ઈ રમણને વેચ્યો તો આપણે બરોબર ઉધાર વેચ્યો તો હવે એની પાસેથી આપણને માલ પરત મળે છે કેટલો બે નો તો અહીંયા વેચાણ પરત ખાતે ઉધાર બે હજાર તે રમણ ખાતે જમા બે હજાર અહીંયા સ્ટોક વધશે આપણી પાસે બરાબર તો રોકડ આપણી પાસે પંદર હજાર હતી સ્ટોક હવે આપણી પાસે કેટલો રહ્યો તો પાંચ હજાર પણ વેચાણ પરત મળે છે તો આપણો બે હજાર એમાં પ્લસ થશે સ્ટોકમાં એટલે સાત હજાર અને લેણું આમ આપણી પાસે નવ હજાર હતું ઉધાર ખરીદીનું બરાબર અને એમાંથી વી બે હજારનો માલ પરત આવ્યો તો એમાંથી બે હજાર બાદ કરશું વેચાણ પરત એટલે એ સાત હજાર આવ્યા અને બેંક સિલક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર ત્યારબાદ નમો વ્યવહાર છે કે રૂપિયા હજાર નો માલ આગથી નાશ પામે બરોબર અહીંયા આગ નાશ પામે છે તો શું થયું આપણે જે ખરીદી કરી હતી એ જમા થશે અને આજથી થયેલ નુકસાન ખાતે ઉધાર હજાર રૂપિયા ખાતે જમા હજાર રૂપિયા અહીંયા નુકસાન થયું એટલે મૂડી ઘટશે એટલે કે સ્ટોક પણ ઘટશે તો મૂડી આપણી એ સોરી રોકડ હતી પંદર હજાર અને સ્ટોક હતો સાત હજાર એમાંથી હજાર નુકસાન એટલે આગથી બળી ગયો તો એ બાદ કરશું એટલે છ હજાર મળ્યા લેણું સાત હજાર હતું બેંક સિલક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર તો મૂડી આપણને અહીંયા શું થયું નુકસાન થયું મૂડીમાં બરાબર કેમ કે આપણું સ્ટોક છે એ ઘટે છે હજાર રૂપિયાનો તો મૂડી સાડત્રીસ હજાર હતી એમાંથી આપણે હજાર બાદ કરશું એટલે આપણે છત્રીસ હજાર મળી ગયા દેવું તો આપણું સાત હજાર એમને એમ છે છત્રીસ હજાર ત્યારબાદ દસમો કે રૂપિયા બે નો માલ નો પગાર ચૂકવ્યો રૂપિયા બે હજાર પગાર ચૂકવ્યો બરાબર ચૂકવ્યો છે એટલે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલા બે હજાર અહીંયા ખર્ચ એટલે મૂડી ઘટશે કેમકે આપણે ચૂકવવાના છે બરાબર તો રોકડ આપણી કેટલી છે પંદર હજાર એમાંથી બે હજાર બાદ કરે એટલે તેર હજાર થયા અને સ્ટોક આપણી પાસે કેટલો છે છ હજાર લેણું સાત હજાર બેંક સિલક પાંચ હજાર ફર્નિચર દસ હજાર એટલે કુલ એકતાલીસ હજાર આવ્યા મૂડી આપણી હતી છત્રીસ હજાર એમાંથી પગારના આપણે બાદ કરશું બે હજાર એટલે ચોત્રીસ હજાર ને દેવું સાત હજારનું બરાબર રાજેશનું એટલે એ બેનું ટોટલ કરશું એટલે આપણને અહીંયા મળી જશે એકતાલીસ હજાર ત્યારબાદ અગિયારમો વ્યવહાર છે કે રૂપિયા હજાર નો પગાર ચૂકવવાનો બાકી બરાબર રૂપિયા કેટલા હજાર ચૂકવવાના બાકી છે તો પગાર ખાતે ઉધાર તે બાકી પગાર ખાતે જમા હજાર રૂપિયા બરાબર તો હવે ખર્ચ અહીંયા એટલે મૂડી ઘટશે અને દેવું વધશે કેમકે ચૂકવવાના બાકી છે તો અહીંયા તેર હજાર આપણી રોકડ હતી છ હજાર સ્ટોક લેણું સાત હજાર બેંક સિલક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર એટલે એકતાલીસ હજાર થયા હવે મૂડીમાંથી આપણે પગાર એક હજાર બાદ કર્યા એટલે તેત્રીસ હજાર આવે આપણી પાસે અને અહીંયા કને દેવામાં વધશે કેમ બાકી છે એટલે એકતાલીસ હજાર આપણી મિલકત આવી ગઈ ત્યારબાદ બારમો વ્યવહાર છે કે રૂપિયા ચાર હજાર કમિશન મળ્યું હવે કમિશન મળે એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા ચાર હજાર અહીંયા રોકડ વધે છે એટલે મૂડી પણ વધશે એટલે આપણે શું કરશું કમિશન ને ઉપજ તરીકે જાણીએ છીએ બરાબર તો અહીંયા રોકડાથી આપણે એ તેર હજાર એમાં પ્લસ કરશું કમિશન ચાર હજાર એટલે સત્તર હજાર થયા સ્ટોક આપણો છ હજાર છે લેણું સાત હજાર બેંક સિલક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર એટલે પિસ્તાલીસ હજાર આવી ગયા ત્યારબાદ મૂડી મૂડી આપણી કેટલી હતી તેત્રીસ હજાર તો હવે એમાં કમિશનના એડ થશે ચાર હજાર એટલે સાડત્રીસ હજાર આવી જશે અને દેવું આપણું સાત હજાર અને ચૂકવવાનો બાકી પગાર ન દેવું છે એ આઠ હજાર એટલે આઠ હજાર પ્લસ અડતાલીસ હજાર એટલે આપણી પાસે મળી ગયા પિસ્તાલીસ હજાર મિલકત બરોબર ત્યારબાદ તેરમો વ્યવહાર છે કે રૂપિયા બે હજાર ડિવિડન્ડ મળવાના બાકી અહીંયા પણ ડિવિડન્ડ છે એ મળવાનું બાકી છે બરોબર તો એ શું થશે તો મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર બે હજાર તે ડિવિડન્ડ ખાતે જમા બે હજાર ડિવિડ અહીંયા આપણામાં એડ થશે બરાબર લેણામાં કેમ રોકડ ખાતે સત્તર હજાર સ્ટોક છ હજાર અને લેણું છે એ બે હજાર ડિવિડન્ડ નું લેણું બાકીઓ અને દેવાદારના સાત હજાર અને બેંક સિલક પાંચ હજાર એટલે આપણું સડતાલીસ હજાર આવી એટલે અહીંયા સડત્રીસ હજાર સડતાલીસ હજાર આપણા કુલ ટોટલ મિલકત થઈ તો મૂડી આપણી સડતાલીસ હજાર હતી એના ડિવિડન્ડના એમાં પ્લસ કર્યા બે હજાર ઓગણચાલીસ હજાર આવ્યા દેવું આપણું સાત હજાર ઓગણચાલીસ હજાર પ્લસ આઠ હજાર એટલે આપણે સડતાલીસ હજાર થઈ ગયા બરોબર ત્યારબાદ ચૌદ ચૌદ વ્યવહાર છે કે રૂપિયા પાંચસો દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું બરાબર અહીંયા વીમા પ્રીમિયમ ભર્યું છે કે વીમા પ્રીમિયમના ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલા પાંચસો રૂપિયા એ મૂડી ઘટશે કેવી રીતના અથવા તો રોકડ ઘટશે કેમ કે આપણે એ વીમા પ્રીમિયમના ચૂકવી છીએ તેના તો રોકડ ખાતે રોકડ સત્તર હજારમાંથી આપણે પાંચસો બાદ કરશું વીમા પ્રીમિયમના એટલે સોળ હજાર પાંચસો અને સ્ટોકના છ હજાર લેણું વીસ બે હજાર અને દેવું સાત હજાર અને બેંક સિલક પાંચ હજાર ફર્નિચર દસ હજાર એટલે છેતાલીસ હજાર પાંચસો કુલ ટોટલ આપણી મિલકત થઈ તો હવે મૂડી તો મૂડી આપણી ઓગણચાલીસ હજાર થઈ હતી પરંતુ આપણી રોકડમાંથી ઘટે એટલે મૂડીમાંથી પણ ઘટે પાંચસો રૂપિયા એટલે આડત્રીસ હજાર પાંચસો અને દેવું કેટલું આવ્યું સાત હજાર તો આપણું હતું રાજેશનું અને બાકી પગારના પણ હજાર બાકી જ છે એટલે એનું આઠ હજાર એટલે આડત્રીસ હજાર પાંચસો પ્લસ આઠ હજાર એટલે છેતાલીસ હજાર પાંચસો આપણને કુલ ટોટલ મિલકત મળી ગઈ છે હવે આપણે પંદરમો વ્યવહાર જોશું કે રૂપિયા આઠ માં શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર કોમાંથી કોમ્પ્યુટર ખરીદ્યું બરાબર અહીંયા આપણે ખરીદી કરી છે એટલે ક્યાંથી ખરીદી કરી છે પાછી શ્રી કૃષ્ણ ની પાસેથી બરાબર તો કોમ્પ્યુટર ખાતે ઉધાર આઠ હજાર તે શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર ખાતે જમા આઠ હજાર તો અહીંયા મિલકત વધે છે અને દેવું પણ વધે છે બરાબર તો રોકડ આપણી પાસે સોળ હજાર પાંચસો હતું સ્ટોક છ હજાર છે લેણું ડિવિડન્ડ બાકી બે હજાર લેણદાર એટલે દેવું દેવાદાર આપણા સાત હજાર છે બેંક સિલક પાંચ હજાર ફર્નિચર દસ હજાર અને કોમ્પ્યુટર એમાં એડ થશે બરાબર એ પણ આપણી મિલકત છે એટલે આઠ હજાર મૂડી આપણી પાસે આડત્રીસ હજાર પાંચસો જ રહેશે પરંતુ અહીંયા આપણે શ્રીકૃષ્ણનું દેવાના બાકી એટલે દેવા આઠ હજાર ઈ આપણા વધ્યા એટલે સાત હજાર હતા રાજસ્થાન હજાર હતા બાકી પગારના અને શ્રી કૃષ્ણ કોમ્પ્યુટરનું આઠ હજાર એટલે સોળ હજાર સોળ હજાર પ્લસ હજાર પાંચસો એટલે ઉપાડી ગયો છે બરાબર ધંધામાંથી માલિક ઉપાડી ગયો છે પોતા અંગત વપરાશ માટે તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હજાર અહીંયા મૂડી ઘટી જશે કેમકે આપણે અહીંયા કરીને રોકડ કેટલી છે સોળ હજાર પાંચસો એમાંથી આપણે બાદ કરશું હજાર રૂપિયા એટલે પંદર હજાર પાંચસો આવશે લેણું આવશે સ્ટોક એટલે કે બાકી હજાર કોમ્પ્યુટર કોમ્પ્યુટર આઠ હજાર અને ફર્નિચર દસ હજાર એટલે ત્રેપન હજાર પાંચસો મૂડી થઈ હવે અહીંયા આડત્રીસ હજાર પાંચસો આપણી મૂડી હતી એમાંથી આપણે હજાર બાદ કરશું ઉપાડના એટલે સાડત્રીસ હજાર પાંચસો અને આપણું જે સોળ હજાર દેવું હતું એ નેમ રહેશે એટલે સોળ હજાર પ્લસ સાડત્રીસ હજાર પાંચસો એટલે ત્રેપન હજાર પાંચસો ત્યારબાદ સત્તરમો વ્યવહાર છે કે રાજેશને હિસાબ ચૂકતે કર્યો બરાબર રાજેશને હિસાબ ચૂકતે કર્યો તો રાજેશના કેટલા હતા સાત હજાર કેમ કે એક હજાર એને પરત આપ્યો હતો એટલા માટે બરાબર તો આઠ હજારમાંથી એક હજાર બાદ કરે એટલે રાજેશ ખાતે ઉધાર સાત હજાર તે રોકડ ખાતે જમા સાત હજાર તો જો અહીંયાથી આપણું જે રાજેશનું દેવું હતું એ દેવામાંથી બાદ થઈ જશે અને મિલકતમાં પ્લસ માઇનસ થશે કેમ પંદર હજાર પાંચસો આપણી જે રોકડ હતી એમાંથી આપણે સાત હજાર બાદ કરશું એટલે આપણા મળશે પ્લસ ટોકના છ હજાર બાકી ડિવિડન્ડ બે હજાર દેવાદાર સાત હજાર બેંક સિલક પાંચ હજાર ફર્નિચર દસ હજાર અને કોમ્પ્યુટર આઠ હજાર એટલે છેતાલીસ હજાર પાંચસો અને આપણી મૂડી સાડત્રીસ હજાર પાંચસો એમને રહેશે અને અહીંયા દેવા સાઈડ દેવામાં દેવું જે છે સાત હજાર એમાંથી સાત હજાર આપણે બાદ કરશું રાજેશનું બાકી પગારના હજાર રૂપિયા એમનેમ રહેશે અને શ્રી કૃષ્ણ કોમ્પ્યુટરના પણ એમનેમ રહેશે એટલે એ નવ હજાર થયા એ નવ હજાર પ્લસ સાડત્રીસ હજાર પાંચસો એટલે છેંતાલીસ હજાર પાંચસો થઈ ગયા બરાબર તેમજ રમણે પણ હિસાબ ચૂકતે કરી નાખ્યો બરાબર તો રમણે પણ એનો હિસાબ ચૂકતે કરી નાખ્યો તો કે એને નવ હજારમાં જે ખરીદ્યો હતો માલ એમાંથી તો એને બે હજાર વેચાણ પરત આપ્યું હતું તો હવે રોકડમાં ખાતે આપણે ઉધાર કરશું સાત તે રમણ ખાતે જમા સાત હજાર અહીંયા હવે આપણે સાત હજાર વધશે

અને ફર્નિચર ખાતે દસ હજાર કોમ્પ્યુટરના આઠ હજાર એટલે છેતાલીસ હજાર પાંચસો હવે મૂડી તો પગાર અને શ્રી કૃષ્ણનું કોમ્પ્યુટર ખાતે આઠ હજાર પાંચસો પ્લસ નવ એટલે છેતાલીસ હજાર પાંચસો આવી જ રીતના આપણે ધંધાકીય સમીકરણને જોવાનું હોય છે બરાબર અહીંયા આપણા ઉદાહરણ નંબર બે ના તમામ વ્યવહારો પૂર્ણ થાય છે અને સ્વાધ્યાયનો દાખલો હવે પોતે ઘરે જાતે કરવો